યાત્રાધામ અંબાજી ખાતે સર્જાયો ત્રિવેણી સંગમ લોખંડી પુરુષ સરદાર સાહેબની ની જન્મ જયંતિ પ્રસંગે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ગબ્બર એકાવન શક્તિપીઠ ખાતે રન ફોર યુનિટી નો કાર્યક્રમ યોજાયો આ પ્રસંગે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને બનાસકાંઠા કલેક્ટર આનંદ પટેલે રન ફોર યુનિટીમાં ભાગ લેનાર કોલેજના યુવાનોને સંબોધતા જણાવ્યું કે આપણે સ્વતંત્રતાના પંચોતેરમાં વર્ષે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યા છે ત્યારે સ્વતંત્રતા આંદોલનમાં ભાગ લેનારા તમામ નામી અનામી શહીદ વીરોને વંદન કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ તેમણે કહ્યું કે સ્વતંત્રતા બાદ ભારતને આઝાદી મળી ત્યારે આખો દેશ વિવિધ રજવાડાઓમાં વેરાયેલો હતો તેને એક ભારત કરવાનું કામ આપણા ગુજરાતના પણોતા પુત્ર લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબે કર્યું હતું તેવી જ રીતે દેશ અને વિદેશમાં આવેલા માતાજીના એકાવન શક્તિપીઠોના નિર્માણનું કામ પણ આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અંબાજી ગબ્બર ખાતે કરાવ્યું હતું દેશ અને વિદેશોમાં શ્રીલંકા બાંગ્લાદેશ નેપાળ વગેરે દેશોમાં આવેલા માતાજીના શક્તિપીઠો પ્રમાણે આબેહુબ એકાવન શક્તિપીઠોનું નિર્માણ અંબાજીમાં કરવામાં આવ્યું હતું મનુષ્યના એક જ જન્મમાં દેશ અને વિદેશમાં આવેલા આ શક્તિપીઠોમાં જઈ માતાજીના દર્શન કરવા એ દરેક મનુષ્ય માટે સંભવ ન હતો તેથી મૂળ સ્થાનક જેવા જ એકાવન શક્તિપીઠોનું અંબાજી ગબ્બર ખાતે નિર્માણ કરવામાં આવ્યું છે કલેક્ટરે જ મહત્વની જાહેરાત કરતાં જણાવ્યું કે જૂનાગઢ ગિરનાર લીલી પરિક્રમાની જેમ અંબાજી ગબ્બર ખાતે આવેલ એકાવન શક્તિપીઠ પરિક્રમા યોજવાનું અંબાજી મંદિર ટ્રસ્ટનું આયોજન છે જેનાથી અંબાજી દર્શને આવતા કરોડો માય ભક્તો એક જ જન્મમાં એકાવન શક્તિપીઠના દર્શનનો લ્હાવો લઈ શકશે તેમને એકતા દોડમાં જોડાનાર યુવાનોને દિવાળી પર્વની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું કે આ વિસ્તારના યુવાનો આર્મીમાં જોડાઈને દેશ સેવા કરી શકે તેવી ફિટનેસવાળા છે તેમના માટે સમયાંતરે આવી સ્પર્ધાઓ યોજાવા તેમણે જણાવ્યું હતું આ ઉપરાંત સિનિયર સિટીઝનો માટે પણ સ્પર્ધાનું આયોજન કરવા જણાવ્યું હતું આ પ્રસંગે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર એસ જે ચાવડાએ જણાવ્યું કે આજે સરદાર સાહેબની જન્મજયંતિ નિમિત્તે પ્રથમવાર એકાવન શક્તિપીઠ પરિક્રમા માર્ગ પર એકતા દોડનું આયોજન કરવામાં આવ્યું છે તેમણે કહ્યું કે પૂજ્ય સરદાર સાહેબે દેશના જુદા જુદા રજવાડાઓને એક કરી એક ભારતનું નિર્માણ કર્યું છે આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં શ્રેષ્ઠ ભારતનું નિર્માણ થઈ રહ્યું છે તેમણે રન ફોર યુનિટીમાં જોડાનારને યુવાનોને અભિનંદન અને શુભકામનાઓ પાઠવી હતી આ પ્રસંગે સાયન્સ અને કોમર્સ કોલેજના આચાર્ય ડોક્ટર હસમુખભાઈ પટેલ આર્ટ્સ કોલેજના આચાર્ય શંકરભાઈ પટેલ નાયબ કાર્યપાલક ઇજનેર ગિરીશભાઈ પટેલ સહિત કોલેજના પ્રોફેસરો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અરવિંદ અગ્રવાલ ટીવી અંબાજી